રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રંગે ચંગે ઉજવણી માટે ભક્તોએ રામધ્વજ અને હનુમાનજીના ચિત્રોની ધજા લહેરાવી પોતાની અનેરી ખુશી વ્યક્ત કરી હતી. પોતાની શહેરી મોહલ્લા જંકશનો ભગવા ધજાથી શણગારાયા હતા. જોકે હવે આ રામધ્વજાનું અપમાન ન થાય, રસ્તા પર અજળતી ન મળે એની જવાબદારી પણ આપણી સુરતી લાલાની તેમજ દરેક ભારત વર્ષની છે. આગોતરી તાકીદ સાથે સુરત પાલિકા દ્વારા અગાઉ વોર્ડ ઓફિસ પર જ શરૂ કરેલા ધાર્મિક ફ્રેમ તસવીર કલેક્શન સેન્ટર પર ધજાને સ્વીકારવાનું આયોજન નક્કી કરાયું છે, જે પણ બિરદાવવા સ્વરૂપ છે. લોકોને પણ હવે નજીકના કલેક્શન સેન્ટર પર જઈને ધજા આપી જવા માટેની અપીલ કરાઈ રહી છે.